ઓએનજીસી હજીરા પ્લાન્ટ સુરત ખાતે જિલ્લા કક્ષાની ઓફસાઇટ મોક મોકડ્રીલ વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિ દરમિયાન વિવિધ સરકારી વિભાગોને હિતધારકો વચ્ચે સતર્કતા કાર્યક્ષમતા સજ્જતા અને સંકલનને એક્સેસ કરવા માટે સુરત જિલ્લા સત્તાવાળાઓ સાથે સંકલનમાં ઓએનજીસી હજીરા પ્લાન્ટ સુરત ખાતે વીસમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા સ્તરની ઓફસાઇટ મોક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી ઓએનજીસી હજીરા પ્લાન્ટ પરિસરમાં લોડેડ એલપીજી ટેન્કર ટ્રકમાં જોવા મળેલ લીકેજ ઓફ સાઇટ મોકડીલનું દ્રશ્ય હતું એનએચ ત્રેપનના અડીને આવેલા હજીરા પ્લાન્ટના મટીરીયલ ગેટ તરફ પ્રવર્તમાન પવનની દિશામાં લીકેજને કારણે મોટા બાષ્પ વાદળો રચાયા હતા કોલ્ટ દાઝી ગયેલી એક વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેને વ્યવસાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી લેવલ ટુ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી સાથે જ પરસ્પર સહાય બોલાવવામાં આવી હતી આ દરમિયાન ગેસ વેપર ક્લાઉડ હાઇવે તરફ જવાનું શરૂ કર્યું હતું તેને ઇગ્નિશનનો સ્ત્રોત મળ્યો જે ફ્લેશ ફાયરમાં પરિણમ્યો લેવલ ત્રણ આપત્તિ જાહેર કરવામાં આવી હતી અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી સ્થાનિક કટોકટી જૂથ સ્થળ પર પહોંચ્યું અને કટોકટી પ્રતિસાદનો હવાલો સાંભળ્યો આગમાં ઘાયલ થયેલા બે લોકોને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અંદર ફસાયેલા પ્રવાહીને ગરમ કરતા ટેન્કરની નીચે આગ સતત સળગી રહી હતી આનાથી ઉકળતા પ્રવાહીના વિસ્તરણ વરાળ વિસ્ફોટની સંભાવના ઊભી થઈ પરિસ્થિતિ પરિસ્થિતિ વણસી જતા સ્થાનિક કટોકટી જૂથ સ્તરે વધારીને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ બનાવ્યું આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના માર્ગદર્શન હેઠળ કુલિંગ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી તમામ ઇમરજન્સી રિસ્પોન્સર્સના સામૂહિક પ્રયાસોને કારણે આગને કાબૂમાં લાવવામાં આવી હતી અને સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હતી કવાયતની સજ્જતા અને કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે એક ડિબ્રીફિંગ સત્ર હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત નિરીક્ષકોએ ટૂંકા ગાળામાં તમામ કટોકટી પ્રતિભાવ આપનારાઓના તાત્કાલિક પ્રતિભાવની પ્રશંસા હતી સુધારણા માટેની ભલામણો પર તમામ હિતધારકો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને સંમતિ આપવામાં આવી હતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત